હાલો દોસ્તો, સ્વાગત છે તમારું મારા એક વેડિયામાં નવા. અમે દોસ્તો ગામડેથી સુરત આવી ગયા, 2-3 દી થઈ ગયા. બધા કામમાં પડી ગયા હતા, ઘરની સાફસફાઈમાં, એટલે 2-3 દી વિડીયો નહોતો બનાવવાનો. તો હવે આજે વિડીયોની શરૂઆત કરું છું. અમે ગામડેથી દેહમાંથી લાવ્યા છીએ માખણ. તો ચાલો આજે એનું ઘી ગરમ કરવાનું છે માખણનું, તો કેમ બને બતાવું તમને. ચાલો, શું કરવાનું છે આજે? આવું છે માખણ, આમાં શું નાખ્યું? પાણી કેમ ધોવાઈ જાય ને, કાઢ. હવે ઘરની ગાયનું માખણ છે દોસ્તો, જો દેશમાંથી લેતા આવ્યા હતા. હવે આને ગરમ કરીને અત્યારે ઘી બનાવવાનું છે. પાણી નતું નાખવું આજે, પછી ગરમ કરે તો પાણી બાળવામાં ટાઈમ થાય. પાછા ઓરિજિનલ દેશી ગાયનું માખણ. આવી વસ્તુ અત્યારે મળતી નથી, ઘરની હોય તો જ થાય દોસ્તો. જો માખણ કાઢી લીધું છે આમાંથી, થોડું થોડું છે. હવે આને આપણે ગરમ થવા મૂકવાનું છે. અને માખણ ને ઘી બનાવવાનું શું કહેવાય? તાવવાનું. માખણ માંથી ઘી બનાવે અને અમારી ભાષામાં તાવ ઘી તાવ્યું કહેવાય, એમ જ ને? ઘી તાવે છે, પ્યોર દેશી ઘી. ગરમ થવા મળ્યું છે જો, અને હું અહીંયા ગરમ થવા મળી. માખણને ગરમ થતા કઈ વાર ના લાગે. હવે પાણી કેટલી ઘડી બાળવું પડશે તારે? પાણી થોડું અંદર જાય, પાણી તો બધું તરી, બધું પાણી બળી જાય, પછી નીકળશે ઘી એમાંથી. આ સાસ ને પાણી બે મિક્સ આવે. શું કરે છે તું? હે, ટીવી સિવાય બીજો કઈ ધંધો નથી ને? હે, રેશન થઈ ગયું બધું તારું? નથી કેટલીક વાર લાગશે? બહુ વાર લાગશે. આમાંથી કેટલું, કમ સે કમ કેટલું નીકળશે? 500 જેવું નીકળશે? કિલો પૂરું નહીં નીકળે, 500 થી ઉપર નીકળશે. જોઈએ, કિલો પૂરું તો નહીં થાય. જોઈએ હવે કેટલું નીકળે. બધું ઓગળી ગયું છે માખણ, હે ને? હવે આમાંથી બધી સાસ બાળી દેવાની, પછી ઘી નીકળશે. ત્યાં સુધી હલાવી રાખવાનું, કેમ સોટે નહીં, એટલે ઉભરાઈ જાય. અને હલાવતું રહેવાનું છે દોસ્તો, બરાબર. આમાંથી સાસ, અમુક સાસનો ભાગ, પાણીનો ભાગ બધું બળી જાય છે, પછી આપણે આમાંથી ઘી મળે છે. આ બધી સાસનો ભાગ છે. ઘરની ગાયનું દેશી માખણ ને દેશી ઘી. મારા આગલા વિડીયોમાં તમે જોયું હોય છે માખણ બનાવતા, આ એ જ માખણ છે દોસ્તો.
ત્યારે તો બધા અહીંથી દૂધની થેલી લઈ આવે, દહીં બનાવે ને એમાંથી મલાઈ કરે ને એમાંથી માખણ કરે. એ કાંઈ દેશી ન કહેવાય, આ દેશી પ્યોર. લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયોમાં કોઈ આવે તો નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ, બેલ આઇકન દબાવજો. કારણ કે મારે નવા નવા વિડીયો જોવા મળે, તમને નોટિફિકેશન મળે નવો વિડીયો આવે એટલે. તરત કેટલી વાર લાગશે આમાં? એટલે વાર તો આમાં બહુ લાગે, ધીમે જલ્દી ન થઈ જાય, સમય આવીને તૈયાર થાય. ઘી બનાવીને શું બનાવવાનું છે? બનાવશું ને, કરવાનો પ્લાન છે. લાડવા કરશું, સુરમાના લાડવા બનાવવાના છે દેશી ઘીમાં. આવજો બધા ખાવા. દેશી ઘી હોય ને એમાં સુરમાના લાડવા એટલે પછી કઈ ઘટે જ નહીં. ઘી ને તાવ હોય કે આસાન નથી કે 20-25 મિનિટ થી કન્ટિન્યુ હલાવે છે. તઈ કઈ આવી છે બન્યો છે, હવે તૈયારી જ છે ઘી બનવાની. સાસ બધી મળી છે બળવા. બહુ દોસ્તો, હવે આપણું ઘી બન્યું છે, બનવા મળ્યું છે ત્યાર. જો બધી સાસ છે, પીળા ચાળો દેખાય ઘી. આપણું ઘી થઈ ગયું છે રેડી. હજી નથી, હજી બળવાનું છે. જો એટલે 90% થઈ ગયું એમ. હલે 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 હલે, ઘી બની ગયું. ઘી કેટલું માખણ હતું એટલે એમાંથી કેટલું ઘી નીકળ્યું. આ ઉપર બધી તરી થઈ ગઈ, સાસ છે બળી ગયેલી, બાકીનું બધું ઘી. હા, જ્યારે ઘી આપણું આવું બની જાય દોસ્તો ત્યારે ગેસ ધીમો રાખવાનો છે. ફૂલ ગેસ રાખો તો ઘીનો ઉફાણો આવી જાય ને તો ઘી બળી જાય. એટલે ગેસ ધીમો રાખીને ધીરે ધીરે હલાવવાનું છે. જો આ આપણું ઘી થઈ ગયું ને રેડી. હવે ગેસ કરી દેવાનો છે બંધ, પછી આને ઠરવા દઈને પછી ગાળવાનું છે ને. આને ઘડીક ઠરવા દેવાનું છે, પછી ગાળી લેવાનું છે. આપણું ઘી થઈ ગયું છે રેડી. જો એકદમ દેશી ગાયનું ઘી. જો આટલી ખુશબુ મસ્ત આવે છે ને દેશી ઘીની, એની વાત જવા દો તમે. થઈ ગયું ને એકદમ સુપર. ગાળી લેવાનું છે દોસ્તો. નાખ, થોડું થોડું આવશે તો એમાં ગળાઈ જાય. તારે નાખ નાખ નાખ.
ભલે આવતો ઈડો જો દોસ્તો આપણો ઘી થઈ ગયો છે રેડી ઉપર 500 ગ્રામ કમ્પ્લીટ હશે હે ને